सहनाववतु भवतु भुनक्तु सहवी વિદ્યાર્થી મિત્રો પ્રકરણ પાંચની અંદર ભારતના ક્રાંતિકારો વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એમાંની એક પંક્તિ હતી સરરોસી કી તમન્ના અભમા રે દિલ મહે દેખ ના હૈ જો કિતના બાજુ હે કા દિલ મહે તો એ પંક્તિથી આપણે યુનિટની શરૂઆત થઈ હતી ભારતના ક્રાંતિકારીઓ વિશે આપણે માહિતી મેળવીએ છીએ આજનો જે આપણો ટોપિક છે ઝડપથી છેલ્લે રિવિઝન કરશું આપણે આપણે ટોપિક ઉપર દર દરઓ દિવારી પે હસરત સે નજર કરતે હે દરઓ દીવારી પે હસરત સે નજર કરતે હે ખુશ રહો અહલે પાંચ પોઈન્ટ પાંચ રામ પ્રસાદ બિસ્મ રામપ્રસાદ બિસ્મિલ નો જન્મ ઈસવીસન અઢારસો ને સત્તાણું માં ઉત્તર પ્રદેશ રાજ્યના શાહજહાપુરમાં થયો હતો દેશમાં અસહકારની લડત શરૂ થઈ ત્યારે વિદેશી કાપડની હોળી કરવાની કામગીરી તેમણે સંભાળી હતી કાકોરી ટ્રેન ઢાળ સફળતાપૂર્વક પાર પાડનાર તેમણે અગ્રિમ ભાગ ભજવ્યો હતો આ માટે તેમને ફાંસીની સજા થઈ હતી બિસ્મિલે લખેલ સાહિત્ય જ્યારે પ્રકાશમાં આવ્યું ત્યારે તેમની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ પૂરું પાડ્યું જે પંક્તિ આપણે શરૂઆતમાં બોલ્યા હતા દરો દિવારી પે હસરત સે નજર કરતે હે ખુશ રહો અહલે વતન હમ તો સફર કરતે હે સાહિત્યપ્રેમી રામપ્રસાદ બિસ્મિલ રાષ્ટ્રભક્તિ કીધું ને કે રાષ્ટ્રભક્તિ જન્મથી હોય તો રામપ્રસાદ બિસ્મિલનો જન્મ અઢારસો ને માં થયેલો આ જેટલી જેટલી સાલ આવે છે ને મિત્રો એ સાલનું કોષ્ટક અલગ બનાવી નાખજો નહીતર જો એક માર્કની અંદર કોઈ પણ ક્રાંતિકારી અથવા જોડકાની અંદર કોઈ પણ ક્રાંતિકારીનું નામ અને જો સાલ આવી ગઈ તો આપણે જો યાદ રાખેલું હશે અલગ કોષ્ટક બનાવેલું હશે તો આપણને યાદ રહેશે નહીતર ભૂલાઈ જશે કારણ કે જેટલા જેટલા ક્રાંતિકારીઓ આપણે ભણતા જશું એની જન્મની સ્થા જે સ્થળ છે એ શાલ આવશે પછી કોઈ પણ એવા કાર્યો અમુક કરેલા હોય એના વિશેની સાલો હશે એ પણ આવશે એક આ ખાસ ધ્યાન રાખવાનું તો જન્મ અઢારસો ને સત્તાણુંમાં એટલે કે આપણો ભારત દેશ આઝાદીની પ્રયાણમાં શરૂઆત થઈ ગયેલો એ સમયની વાત છે આ અઢારસો ને સ્વાતંત્ર્ય સંગ્રામ થયા બાદ ભારતની અંદર અંગ્રેજોને રાજ કરવું હોય તો એ માટે એમણે ઘણી બધી કૂટનીતિઓ શરૂ કરેલી કારણ કે અઢારસો ને ના સ્વાતંત્ર્ય સંગ્રામથી અંગ્રેજ સરકાર ચોકી ઉઠી હતી જો આ બધા એક થશે તો આપણે ભારત ઉપર ક્યારેય પણ રાજ કરી શકશું નહીં એટલે આ જે સમયગાળો જે છે જો એક આની અંદર કોમન વસ્તુ એવી નીકળતી જશે કે ભાઈ અઢારસો ને પચાસ થી લઈને ઓગણીસો ને સાલની અંદર જેટલા જેટલા વ્યક્તિઓ જે છે એ બધા જ વ્યક્તિઓ રાષ્ટ્રપ્રેમી વધારે પડતા છે એનું કારણ એ હોઈ શકે કે એ હું કહી શકું કે જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ને એવા વ્યક્તિનું ઘડતર થતું હોય દાખલા તરીકે ખુદીરામ બોઝ ખુદીરામ બોઝનો આપણે અભ્યાસ કર્યો હતો તો ખુદીરામ બોઝ નાના હતા ત્યારથી તેમની માતા પિતાની છત્રછાયા તેમણે ગુમાવી દીધેલી એટલે એને ઘણું વેઠું પડ્યું હશે એ સમયની અંદર એટલે એમ કહી શકાય કે એમને જો સત્યન બાબુ નામના શિક્ષક ન મળ્યા હોત તેને ક્રાંતિની પ્રેરણાની શરૂઆત જ ન થઈ હોત એટલે આમાં અમુક ઘટનાઓ બનતી હોય છે એ ઘટનાના કારણે પણ વ્યક્તિની વ્યક્તિની અંદર જે જે રાષ્ટ્રપ્રેમ જે જાગવો જોઈએ કે રાષ્ટ્ર પ્રત્યેની જે ભાવના જે જાગવી જોઈએ એ અમુક ઘટનાઓથી શરૂઆત થતી હોય છે તો એ જ રીતે રામપ્રસાદ બિસ્મિલ હતા અઢારસો ને સત્તાણુંમાં સત્તાણુંમાં ઉત્તર પ્રદેશ રાજ્યના શાહજહાંતપુરમાં એમનો જન્મ થયેલો દેશમાં અસહકારની લડત શરૂ થઈ એ સમયની વાત છે અસહકાર આંદોલન આપણે ભણી ગયા અસહકાર આંદોલન શું હતું મિત્રો યાદ કરો બંગ ભંગ આંદોલન થયેલું એ બંગ ભંગ આંદોલન સેના માટે થયું હતું બંગાળના ભાગલા પાડ્યા હતા કરજન દ્વારા ઓગણીસો ને પાંચ માં શું કહીને પાડેલા કે ભાઈ કાર્યભાર છે તેને હળવો કરવા માટે એણે બંગાળના બે ભાગ પાડ્યા હવે આ જે બંગાળના જે બે ભાગ પાડ્યા એના આધારે એણે પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ અમુક જ્ઞાતિઓના આધારે એણે ભાગ પાડેલા એને ખ્યાલ હતો અંગ્રેજ સરકારને કે જ્યાં સુધી હિન્દુ અને મુસ્લિમ એક રહેશે અને થઈ જ ગયેલા હતા ત્યાં એણે કૂટનીતિની એક શરૂઆત કરી દીધેલી તો આ રીતે અસહકાર આંદોલનની શરૂઆત થયેલી અને એ અસહકાર આંદોલન ઓગણીસો ને પાંચની અંદર પૂર્ણ થયું હતું અસહકાર આંદોલનના ત્રણ પાસાઓ હતા વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો સ્વદેશી માલની વસ્તુની ખરીદી કરવાની અને રાષ્ટ્રીય શિક્ષણ મેળવવું તો એ સમયની આ વાત હતી અસહકારની લડત જ્યારે શરૂ થઈ ત્યારે વિદેશી કાપડની હોળી હવે તમને સમજાશે કે ભાઈ વિદેશી કાપડની હોળી શું લેવા કરવામાં આવતી હતી તો સ્વાભાવિક જ છે હોળી થાય જ કારણ કે વિદેશી વસ્તુઓ શું કરવાનો છે બહિષ્કાર કરવાનો છે વિદેશી માલ ખરીદવાનો જ નહીં રાષ્ટ્રીય જે સ્વદેશી જે ભારતની અંદર જે જે કંપનીઓ છે જે ભારતની અંદર વસ્તુઓ બને છે એ જ વસ્તુ આપણે ખરીદવાની એવો આગ્રહ રાખેલો અને તમામ વ્યક્તિઓએ આગ્રહ રાખેલો એના કારણે અંગ્રેજ સરકાર ચોંકી ગઈ હતી માન્ચેસ્ટરથી કાપડ આવતું ત્યાં પણ બહુ મોટો ફટકો પડેલો એ લોકોનો અર્થતંત્ર એટલે કે જે આવકનો જે સ્ત્રોત હતો એ આખો કેવો થઈ ગયો બંધ થઈ ગયેલો ઘણી બધી વસ્તુઓ ઇંગ્લેન્ડ થી ભારતની અંદર વેચાવા માટે આવતી હતી એટલે વિદેશી માલનો બહિષ્કાર જ કરવાનો એટલે વિદેશી કાપડની હોળી કરવાની કામગીરી તેમણે સંભાળી હતી પ્રશ્ન પૂછાઈ શકે સૌપ્રથમ વિદેશી કાપડની હોળી કરનાર વ્યક્તિનું નામ જણાવો ભારતમાં કોણ આવે વીર સાવરકર જે વીર સાવરકર આપણે ભણી ગયા ને એ આવશે યાદ રાખજો આ તો એમણે ખાલી કામગીરી સંભાળી હતી રામપ્રસાદ બિસ્મિલે કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં તેમણે અગ્રિમ ભાગ ભજવ્યો હતો હવે કાકોરી ટ્રેન જે છે બરાબર આની આખી હિસ્ટ્રી છે મિત્રો આપણે તમને ટૂંકમાં એમ કહું તો તિસ્માર ખા નામનું આખું એક પિક્ચર છે એની અંદર કેમ આખો એવો સીન દેખાડ્યો હતો ભાઈ અંગ્રેજ સરકાર છે કે આપણો ભારતનો જે ખજાનો છે એ લઈને જતી હતી બરોબર એટલે એ ભારતના જે ખજાનો છે એને ભારતને ભારત માટે ઉપયોગી માટે એ લોકોએ ત્યાં ધાડ પાડેલી એ ટ્રેન ઉપર બહુ સાહસિક ભેળ્યું એ કામની શરૂઆત હતી એમની એટલે સફળતાપૂર્વક એમણે ધાડે પાડી દીધી એમણે અગ્રિમ ભૂમિકા એમણે ભજવેલી હતી પરંતુ એમને અંતે પકડાઈ ગયા અને ફાંસીની સજા એમને થઈ હતી રામપ્રસાદ બિસ્મિલે અને બિસ્મિલે લખેલ સાહિત્ય એટલે સાહિત્ય પ્રેમી હતા રામપ્રસાદ બિસ્મિલ ત્યારે તેમની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ પૂરું પાડેલું એટલે ઘણા બધા શબ્દો પણ વ્યક્તિની અંદર અસર કરતા હોય છે એટલે તો બધા ઘણા બધા નથી વ્યક્તિઓ કહેતા હોય વ્યક્તિને ખાલી ભણવા પૂરતું ખાલી વાંચન જરૂરી હોતું નથી અન્ય અન્ય સાહિત્યો અન્ય અન્ય કૃતિઓ અન્ય અન્ય લેખો એ બધા જ આપણે વાંચવા જોઈએ જેથી કરીને આપણી અંદરના જે વિચારો જે છે આપણી જે આવડતો છે એ ધીમે 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 કરતી બહાર આવે એના માટેની આ એક શું હોય છે પગથિયા હોય છે તો આપણને ઘણીવાર એવો પ્રશ્ન થતો હશે કે આપણી આવડતો કઈ રીતે આપણને ખ્યાલ આવે તો આ બધા એના પગથિયાઓ હોય છે એ પગથિયા આપણે ધીમે ધીમે બહાર વાળતા જાય એમ આપણે ચડતા જવાના અને હંમેશા એક વસ્તુનો યાદ રાખવાની મિત્રો કે કોઈ પણ સફળતા મેળવી હોય તો ઘણો સમય એમાં જતો હોય છે એટલે તાત્કાલિક ધોરણે સફળતા પણ આપણને મળતી નથી એમ આ બધું ક્રાંતિકારી એવી વસ્તુ એવી હતી કે તાત્કાલિક ધોરણે એવી વસ્તુ મળી ન જાય છતાં પણ બધા મહેનત કરીને લડતા હતા અને છેલ્લે વીર ગતિ પામતા હતા તો આ રીતે રામપ્રસાદ બિસ્મિલને પણ ફાંસીની સજા આપવામાં આવી હતી મિત્રો તો આવા ક્રાંતિકારીઓ થઈ ગયેલા છે મિત્રો અને હવે આવે છે અશફાક ઉલ્લા ખા ઉલ્લાખાએ ઉલ્લા ખાએ હિન્દુ મુસ્લિમ એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું રામપ્રસાદ બિસ્મિલ સાથે તેમણે નાનપણથી દોસ્તી હતી તેઓ ખેલકૂદના ખૂબ શોખીન હતા ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા શાહજહાંપુરમાં આર્ય સમાજના મંદિર પર થયેલો હુમલો તેમણે રોક્યો હતો કાકોરી ટ્રેન લૂંટવાની યોજનામાં તેમણે ભાગ લીધો હતો તેમને જેલમાં ફાંસી આપવામાં આવી હતી કુછ આરજુ નહીં હે હે આરઝુ તો યહ રખદે કોઈ જરાસી ખાકે વતન કફન મેં અશફાકુલ્લા ખા હિન્દુ અને મુસ્લિમ એકતાનું અનેરું ઉદાહરણ એટલે અશફાકુલ્લા ખા જો આમાંથી એક માર્ગનો પ્રશ્ન પૂછાઈ શકે છે એમાં ખાસ ધ્યાન આપો રામપ્રસાદ બિસ્મિલ સાથે તેમને નાનપણથી દોસ્તી હતી એટલે રામપ્રસાદ બિસ્મિલની આપણે વાત કરી તે તો ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા જ હવે અશફાક ઉલ્લા ખા નાનપણથી અને રામપ્રસાદ બિસ્મિલ મિત્ર હતા દોસ્ત એટલે બંને ક્રાંતિકારીઓના ગુણેથી રંગાયેલા ખેલકૂદના શોખીન અશફાકુલ્લા ખા ઘોડે સવારી બંદૂક ચલાવવા જો આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે ભાઈ ઘોડે સવારી અને બંદૂક ચલાવવામાં જે વ્યક્તિ પ્રવીણ હતા એ ક્રાંતિકારીનું નામ જણાવો જે ખેલકૂદના પણ શોખીન હતા તો આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે તો જવાબમાં આવશે અશફાકુલ્લા ખા શાહજાપુરમાં આર્ય સમાજ ના મંદિર પર થયેલો હુમલો તેમણે રોકેલો હતો હવે મિત્રો આર્ય સમાજની વાત આવી બરોબર શાહજહાપુર શાહજહાપુરમાં કોનો જન્મ થયો હતો તો કે રામપ્રસાદ બિસ્મી હવે આર્ય સમાજની જે સ્થાપના થઈ એ કોણે કરી હતી તો કે દયાનંદ સરસ્વતીએ અઢારસો ને પંચોતેરની ની અંદર યાદ કરો દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના કરવામાં આવી હતી ઈસવીસન તાત્કાલિક ધોરણે ઘણા બધા પ્રદેશોની અંદર ઝડપથી એમનો આર્ય સમાજનો શું થયેલો હતો પ્રચાર થયેલો હતો એટલે એ મંદિર ઉપર હુમલો થયેલો એ મંદિર ઉપર જે હુમલો થયેલો એને રોકવા માટે અશફાકુલ્લા ખા ઘણી મહેનત કરી અને એમાં એ સફળ પણ થયેલા હતા કાકોરી ટ્રેન લૂંટવાની યોજનામાં તેમણે ભાગ લીધેલો આ કાકોરી ટ્રેન જે છે ને બહુ મહત્વની ઘટના બની ગયેલી એ સમયગાળા દરમિયાન અને અંતે અશફાકુલ્લા ખાને ફાંસી આપવામાં આવી હતી મિત્રો આમાંથી પ્રશ્ન એ પૂછાઈ શકે છે કે શાહજહાપુરમાં આર્ય સમાજમાં મંદિર પર હુમલો થયેલો તે કોણે રોકેલો તો જવાબમાં આવશે અશફાક ઉલ્લાહ ખાન તો આ રીતે અમુક ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે છે પછી બીજો પણ એવો પ્રશ્ન પૂછાઈ શકે હિન્દુ અને મુસ્લિમ એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડનાર વ્યક્તિ કોણ હતા તો કે અશફાકુલ્લાહ ખાન રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લાહ ખા બરોબર નાનપણથી મિત્ર હતા કાકોરી ટ્રેનમાં પણ બંને વ્યક્તિઓએ ભાગ લીધેલો હતો તો આ રીતે અલગ અલગ ઘણા બધા વન લાઇનર પ્રશ્નો પૂછાતા હોય છે એ વન લાઈનર પ્રશ્ન ફરજિયાત લખી નાખવાના અને પાકા કરી નાખવાના જેથી કરીને આપણે ભૂલાય નહીં તો અહીંયા સુધી રાખીએ મિત્રો અસ્તુ सहनं भुनक्तु सहवी